ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? સૌથી પહેલા તમને મારો પરિચય કરાવી દઉં. જૂના જે બાળકો હશે એમને તો ખ્યાલ આવી જ ગયો હશે, પણ જે લોકો અત્યારે નવું એડમિશન લીધું છે એમને મારો પરિચય કરાવી દઉં. મારું નામ રીટા ગોસ્વામી છે. હું તમારો ડ્રોઈંગ સબ્જેક્ટ લેવાની છું, એટલે કે ચિત્ર લેવાની છું. બાળકો, આ વખતે આપણે આ મહામારીમાં વધારે પડતા જે ખોટા ખર્ચા ન થાય એને ધ્યાનમાં રાખી અને આ વખત આપણે ડ્રોઈંગની જે ચિત્રકલા આવે છે એ લેવડાવી નથી, બરાબર? આપણે ચિત્રકલા અને કોરી ડ્રોઈંગ બુક લેવડાવીએ છીએ, બરાબર? એ બંને લીધી નથી. તો હવે આપણે ડ્રોઈંગમાં શું કરીશું? પણ તમારે ડ્રોઈંગનો લેક્ચર તો આવશે જ. તો બાળકો, તમે લોકો ડ્રોઈંગ કેમાં કરશો? જે આપણી ચિત્રકલામાં સિલેબસ આવે છે એ પ્રમાણે જ હું તમને ડ્રોઈંગ કરાવવાની છું અને એ પ્રમાણે જ આપણે ડ્રોઈંગ શીખવાનું છે, બરાબર? તો આજે આપણો પહેલો લેક્ચર છે. જે પહેલું આપણું વીક હતું એની અંદર આપણે બધા બીજા જે સબ્જેક્ટ છે એનું બેઝિક તમે બધા કરતા હતા, એટલે આજથી આપણે હવે ડ્રોઈંગની શરૂઆત પણ કરીશું. તમારે દર સોમવારે ડ્રોઈંગનો લેક્ચર આવશે. હવે તમને એમ થતું હશે કે ડ્રોઈંગનો લેક્ચર આવશે તો ડ્રોઈંગ તમે કેમાં કરશો? તો તમારી જે જૂની કોરી ડ્રોઈંગ બુક પડી હોય, બરાબર, તો એની અંદર તમે ડ્રોઈંગ કરી શકશો, જે ખાલી પડી હોય એમાં. જો કોઈ પાસે જૂની ડ્રોઈંગ બુક પણ ન હોય તો કોઈ પણ રફ પેજની અંદર, આપણે તો ચિત્ર શીખવાથી મતલબ છે, બરાબર, તો તમે ગમે તેમાં કરી શકો. આપણે વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી. જો તમારી પાસે આવી લીટીવાળી આકેલી રફ નોટ એક્સ્ટ્રા પડી હોય તો એની અંદર પણ તમે કરી શકશો. બીજા કોઈ વધારાના તમારા ઘરે કોઈ એવા બ્લેન્ક પેપર પડ્યા હોય તો એની અંદર પણ તમે કરી શકશો. ટૂંકમાં, હું જે શીખવું છું એની પ્રેક્ટિસ તમે ગમે તે પેજની અંદર કરી શકશો. હવે બાળકો, આજે આપણે ફક્ત હાથની એક્સરસાઇઝ કરવાની છે, એટલે કે હાથને ફ્રી કરવાનો છે. ડ્રોઈંગ કરવા માટે એ ખૂબ જરૂરી છે અને અક્ષર સારા કરવા માટે પણ, બરાબર. જે બાળકોના અક્ષર સુંદર થતા હોય એમનું ડ્રોઈંગ પણ ખૂબ સરસ થતું હોય છે, અને જેમના અક્ષર સુંદર થતા નથી એને મૂંઝાવવાની જરૂર નથી. હજી તમારી પાસે ટાઈમ ઘણો છે, એટલે તમે સારા અક્ષર કરી શકશો. તો આજે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ તમને એમ થશે કે ઓહો, આ તો એક રમત છે, આવું તો આપણે પહેલા પણ કરતા, બરાબર. તો સૌથી પહેલા અક્ષર સારા કરવા માટે અને ડ્રોઈંગ સારું કરવા માટે આપણે થોડીક હાથની એક્સરસાઇઝ પણ કરીશું. એ આપણે જૂનો વિડીયો, એટલે કે ગયા વર્ષે પણ મેં એક તમને એવો હેન્ડરાઇટિંગ સારા કરવા માટેનો વિડીયો બનાવીને મોકલ્યો હતો કે હાથની એક્સરસાઇઝ કેવી રીતે કરવી. તો થોડીક આપણે બેઝિક એક્સરસાઇઝ જોઈ લઈએ કે આ જે તમારા આંગળા છે, બરાબર, આપણે પાંચ આંગળીઓનો જ ખેલ છે, એનાથી જ આપણે લખીએ છીએ, દોરીએ છીએ, જે કંઈ પણ કરીએ છીએ એ આપણે આ હાથથી જ કરીએ છીએ, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે તમારા જે આ પાંચ આંગળા છે, બરાબર, એને આપણે આ રીતે મૂવમેન્ટ કરીશું. તમારી જે મુઠ્ઠી છે એને ખોલ બંધ કરવાની છે, બરાબર. આ એક્સરસાઇઝ કરીશું અને આ જે એક્સરસાઇઝ છે એ એક જ દિવસ પૂરતી નથી. રોજ સવારે ઉઠો એટલે તમારે આ એક એક્સરસાઇઝ છે એ ફરજિયાત કરી જ લેવાની, બરાબર. પછી બીજી કઈ એક્સરસાઇઝ છે બાળકો? તો કે આ જે હાથ છે એને આ રીતે આંગળાને એકદમ ખેંચવાના, બરાબર. આ રીતે આપણે આંગળાને ખેંચીશું. પછી શું કરીશું? તો કે આ તમારો અંગૂઠો છે એને ગોળ ગોળ ફેરવવાનો, બરાબર. આપણે જે ઘડિયાળના કાંટાની ઊંધો અને સીધો આ રીતે ગોળ 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 ગોળ, પછી ફરી વાર ઊંધો, આ રીતે હાથની એક્સરસાઇઝ કરવાની છે તમારે બધાએ, બરાબર. પછી આ રીતે, આ રીતે શરૂઆતમાં કરશો તો તમને બધાને દુખશે, એટલે કે પેઇન થશે, પણ પછી તમારે પ્રેક્ટિસ થઈ જાય પછી. પછી કાંડાની એક્સરસાઇઝ, આ રીતે આપણે કાંડાની એક્સરસાઇઝ પણ કરીશું, બરાબર. આ થોડીક આપણી હાથની એક્સરસાઇઝ. પછી તમારી પાસે કોઈ એવો જાડુ પેજ હોય, બરાબર, તો આ રીતે એને પકડી અને આ રીતે પેજ ફાટે નહીં એ રીતે ખેંચવા નથી, પણ આપણા જે આંગળા છે એમાં થોડું પ્રેશર આવે એ રીતે ખેંચવાનું છે, બરાબર. આ રીતે થોડુંક આપણે બેઝિક એક્સરસાઇઝ કરીશું. હવે બાળકો, એ એક્સરસાઇઝ કર્યા પછી આજે આપણે ડ્રોઈંગ નથી કરવાનું, પણ
શું કરવાનું છે તો કે આ જે પ્રેક્ટિસ કરવાનું કહું છું એના માટે તમારે કોઈ ખાલી પેપરની પણ જરૂર નથી. તમારી ઘરે આવો ભરેલો પેજ પડ્યો હોય લખેલો તો એ પણ ચાલશે. શું કામ? તો કે આપણે તો ખાલી હાથને ફ્રી કરવાનો છે. તમે વેકેશનમાં હાથ જે તમારો જામી ગયો છે ને, બહુ જલસા કર્યા બધાએ, બરાબર ને? તો આજે એ હાથને આપણે ફ્રી કરવાનો છે. તો ચાલો, તો એના માટે શું કરવાનું છે તો કે આ વસ્તુ તમે ટીવી જોતા જોતા કરી શકો, ઘરમાં મહેમાન આવ્યા હોય તો વાતો કરતા કરતા પણ કરી શકો, બરાબર? તો ટીવી જોવાનું નથી, પણ કહેવાનો મતલબ છે કે આ એક્સરસાઇઝ તમે ઘરના સભ્યો સાથે બેઠા બેઠા હોય, વાતો કરતા હોય તો એમ પણ તમે કરી શકશો. તો શું કરવાનું છે, તમારે તમારી રીતે આ રીતે હાથને ગોળ 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 ફેરવવાનું છે. અત્યારે હું કરું છું એ રીતે, તમારે મારા હાથના મૂવમેન્ટ જોવાના છે. આવું બધું ક્યારે કરતા કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા હાથમાં પેન્સિલ કે ચોક કે પેન આવી જતી, ત્યારે આ આપણે એક્સરસાઇઝ કરવી ખૂબ જ ગમતી. પણ ત્યારે આપણને ખ્યાલ નહોતો કે આને એક્સરસાઇઝ કહેવાય, બરાબર? આપણા માટે એ શું હતું, રમત હતી, બરાબર? તો એ જ રમત જેણે નાનપણમાં આ રમત ખૂબ કરી હશે એના અક્ષર ખૂબ સુંદર થતા હશે, બરાબર? તો અત્યારે હું તમને ખાલી ગોળ હાથ જ ફેરવવાનું કહું છું. ગોળ એક જ સરખો નહીં, થોડી વાર સીધો પછી થોડી વાર ઊંધો, બરાબર? આ રીતે તમારે ઉલટ સુલટ રીતે આ રીતે આખું પેજ ભલે એકદમ બ્લેક થઈ જાય, ભરાઈ જાય પેન્સિલથી, એ રીતે તમારે કરવાનું છે. આ જે એક્સરસાઇઝ પેન્સિલથી કરવાની છે, બોલપેનથી નહીં, બરાબર બાળકો? તો આ રીતે પછી શું કરવાનું છે તો કે આ રીતે આમ જ ખાલી સીધું એવી રીતે ઉભા, આમાં ક્યાંય ફિનિશિંગ કે એવું કાંઈ કરવાનું નથી, એકદમ ફ્રી હાથે. જો અત્યારે તમે જોઈ શકો છો આ પેજ કેવું થઈ ગયું, બરાબર? આના કરતાં પણ વધારે ઘાટું થઈ જાય એટલી પ્રેક્ટિસ તમારે આજે કરવાની છે. અને બાળકો આ પ્રેક્ટિસ શેમાં કરવાની છે તો કે રફ પેજમાં. સારું પેજ ખરાબ બગાડવાનો નથી, ખાલી આપણે આપણી જે પેન્સિલના જે વળાંક છે, આપણા હાથના વળાંક છે એ થોડા ફ્રી થઈ જાય, એના માટે મેં તમને આજે એક્સરસાઇઝ કરાવી. તો આજના લેક્ચરમાં ખાલી આટલું જ આજે કરવાનું છે, બરાબર? ડ્રોઈંગની શરૂઆત આપણે આ એક્સરસાઇઝ કર્યા પછી ના નેક્સ્ટ પીરિયડથી કરીશું. આવજો બાળકો.